लाठी તાલુકાના અકાળા ગામે રાજ્યપાલ શ્રી દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું। આ એક દિવસીય શિબિરમાં લોકોને સંબોધન કરતા રાજ્યપાલ શ્રીએ ખેડૂતોને જણાવેલું હતું કે તમામ લોકો પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરે। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રદર્શનમાં રાજ્યપાલ શ્રી ખાસ ઉપસ્થિત રહેલા હતા। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્પષ્ટપણે જણાવેલું હતું કે સમૃદ્ધ અને આત્મનિર્ભર કિસાન થકી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય છે। રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતીમાં ગીર ગાયનું મહત્વ સ્થાપિત કરતા જણાવેલું હતું કે પ્રત્યેક કૃષિકાર સુધી પ્રાકૃતિક ખેતી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે પ્રયત્નશીલ બનવું જોઈએ। પર્યાવરણ જાળવણી, ગૌવંશનું સંવર્ધન અને ખેડૂતોને ખુશહાલ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે એમ જણાવતા રાજ્યપાલશ્રીએ અકાળા ગામથી આરંભાયેલ પ્રાકૃતિક ખેતી અભિયાનને શુભેચ્છા પાઠવી હતી। રાજ્યપાલશ્રીએ ગીર ગાયના ગુણો, જીવામૃત બનાવવાની રીત, પ્રાકૃતિક ખેતીના અનુભવો વગેરેની અસરકારક રજૂઆત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરેલો હતો। એક ગીર ગાયના નિભાવ માટે 900 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા દર મહિને આપવામાં આવે છે તેમ જણાવી ડિસેમ્બર 2020 સુધીમાં 48 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે તેમ રાજ્યપાલશ્રીએ સહર્ષ જણાવેલું હતું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને કાર્યક્રમ સ્થળે આયોજિત કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધેલી હતી અને રસપૂર્વક કૃષિ પેદાશો નિહાળી રાજ્યપાલશ્રી તથા અન્ય ઉપસ્થિતના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયેલો હતો। અગ્રણી રાકેશ દુધાતના સ્વાગત પ્રવચન બાદ સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી, અકાળાના શ્રેષ્ઠીઓ અને અન્ય મહાનુભાવોએ સ્મૃતિચિહ્ન, હળ, સજીવ ખેતીની ઉપજ વગેરેથી બહુમાન કરેલું હતું। રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અન્ય હસ્તીઓનું સન્માન કર્યું હતું। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો મુખ્ય સ્ટેજ પરથી વર્ણવેલા હતા અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કરેલો હતો। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નીલકંઠ ધામ પોઈચા તથા શ્રી નીલકંઠ યંગ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અકાળા દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ સેમિનાર અને પ્રદર્શનમાં દિવ્યાબેન ત્રિવેદીએ સ્તુતિગાન રજૂ કર્યું। અકાળા ગામના ખેડૂતોએ 500 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ રાજ્યપાલ શ્રી સમક્ષ વ્યક્ત કરેલો હતો। આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ અધિક્ષક નિલીપ તરાઈ, પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ, સરપંચ ધીરુભાઈ ખૂંટ, અગ્રણી પ્રફુલભાઈ સેન્જલિયા, વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રવીણભાઈ આંસોદરિયા, ધનજીભાઈ રાખોલિયા, કરશનભાઈ ગોંડલિયા, મયુરભાઈ હિરપરા મોટી સંખ્યામાં ગ્રામજનો સહિતના લોકો હાજર રહેલા હતા। ઉત્તર સે બોલો 30 દિન કા 30 એકર કા ખા તૈયાર હો જાતા એક દેશી ગાય 30 એકર તક કી ખેતી કર સકતી હૈ ઇતની ભગવાન ને ઉસકે ગર્ભ મે ઉસકી આંતો મે ઇતની બડી તાકત દી હૈ તો આઓ હમ સંકલ્પ લે આજ કા યે દિન આજ કા હમારા અકાલા ગામ એક ઇતિહાસ લેકર કે આયા હૈ। हम संकल्प लेकर के जाएंगे कि अमरेली जिला के जितने खेडूत हैं अब प्राकृतिक खेती की ओर बढ़ेंगे, लेकिन ईमानदारी से करना है। इसमें यदि आप कुछ करोगे कुछ नहीं करोगे तो उत्पादन नहीं मिलेगा। आपने इसमें कुछ चीजें और वो क्या है, जीवामृत कैसे बनता है, घन जीवामृत कैसे बनता है, नीमास्त्र, सूथास्त्र, अग्निअस्त्र, ब्रह्मास्त्र कैसे बनता है, इनकी ट्रेनिंग लेनी है। बीजामृत से बीज शोधन कैसे किया जाता है, वास्ता कैसे तैयार होती है, आच्छादन कैसे किया जाता है, ये सब चीजें बहुत कठिन नहीं है। मैं 200 एकड़ में करता हूं तो 10-5 एकड़ वाले के लिए तो ये बहुत सरल काम है और पूरे देश ने एक अभियान चला है। मैं 4 साल हिमाचल का गवर्नर रहा, मैंने 1 लाख किसान वहां पर जोड़े जो प्राकृतिक खेती को इस समय कर रहे हैं और बढ़ते जा रहे हैं। 1.25 लाख हमारे गुजरात में हो चुके हैं। अब इस साल हमने सबने मिलकर के इसमें प्रफुल्ल भाई सेंजलिया जी की पूरी टीम लगी हुई है। भारतीय किसान संघ के आदरणीय किसान साथियों से मैं निवेदन करूंगा वो इस मिशन के साथ जुड़ रहे हैं और हमारे संत लोग जो आशीर्वाद दे चुके हैं ये लोग जुड़े हैं, गायत्री परिवार के लोग जुड़े हैं, आम खेडूत
सहयोग रहा है, सरकार का पूरा सहयोग है। तो आओ हम मिलकर के इस प्रदेश को, जो महापुरुषों की धरती है, संत महात्माओं की धरती है, इस राष्ट्र नायकों की धरती है, इसमें खेडूतों का भी एक संकल्प उजागर हो और पूरे देश को, खेडूत को गुजरात की धरती से प्रेरणा मिले। जहर मुक्त खेती हो कैसे होती है, इसी आशा और विश्वास के साथ आज के इस मिशन के लिए। हाँ, वो अब समय का अभाव है, मेरे को प्रफुल्ल भाई सेंजलिया जी बोल रहे हैं कि आप अपने खेत का वो उदाहरण जरूर दें, बंजर धरती को भी ये पद्धति उपजाऊ कैसे बनाती है, तो मैं उसका